નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ માં આપની સાથે હું છું પીનલગીરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ સત્તર ઓક્ટોબર થી લઈને સત્યાવીસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વધુ વરસાદ ગુજરાતની આસપાસ એવી કઈ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને હજુ પણ વરસાદ આપી રહી છે કારણ કે મિત્રો કહી શકાય કે ગુજરાત સહિત ભારતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધી છે તેમ છતાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ પડ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ ગઈકાલે પણ નોંધાયો હતો હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ એ પહેલાં જણાવી દઈએ કે ગુજરાત ઉપર બીજો પણ ખતરો છે મિત્રો આ ખતરો વરસાદનો કે વાવાઝોડાનો નથી પરંતુ ભૂકંપનો ખતરો છે મિત્રો આજે તારીખ સત્તર ઓક્ટોબર ના રોજ વહેલી સવારે કચ્છના ખાવડાથી થી થોડાક કિલોમીટર દૂર ચારની તીવ્રતાનો મધ્યમ સ્થળો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે જે ચિંતાના સમાચાર કહી શકાય છે કારણ કે કચ્છ એવો વિસ્તાર છે કે ગુજરાતમાં સિસ્મિક ઝોન નંબર વનમાં આવે છે અને તે ગુજરાતમાં એક કહી શકાય કે મોટો ખતરો પણ આપણને દેખાઈ રહ્યો છે મિત્રો ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય ભૂકંપની આગાહી કરતી એપ્લિકેશન હોય કે કોઈ ગેજેટ હોય કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે કે જેથી તેની આગાહી શક્ય બને અને જો તમારી સરકારી અધિકારીઓ નથી કરી શકતા તો ગુજરાત અને ભારતની પ્રજાને ઓપન ચેલેન્જ આપો કે કોઈ અનુસંશોધન કરીને બતાવશે તો તેને આટલા લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે કારણ કે આપણી પાસે એવું યુવાધન છે કે જે આ બધી સફળતાના શિખરો પાર કરી શકે છે ભારતના અમુક વિસ્તારોમાં જમીનની અંદર સેન્સરો લગાવવાનો એક પ્રયોગ પણ ચાલી રહ્યો છે એ પ્રયોગમાં સેન્સરમાં એક ભૂકંપનો અહેસાસ થાય એટલે તરત જ મેસેજના માધ્યમથી આપણને જાણકારી મળે છે પરંતુ આ એક ટ્રાયલ બેઝ ચાલી રહ્યો છે હજુ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ ટ્રાયલ સફળ થયો નથી અને હજુ તેના ઉપર સરકાર કામ કરી રહી છે પરંતુ આ રીતે ન ચાલે ગોકળ ગાયની ગતિ આપણે કામ કરી રહ્યા છે ન ચાલે તમે ભારતીય યુવાઓને ઓપન ચેલેન્જ આપો કે તમે આનું સંશોધન કરીને બતાવશો તો તમને આટલા લાખ રૂપિયાનું પેકેજ અથવા તો આટલા લાખ રૂપિયાનું ઇનામ મળશે તો ઝડપથી કાર્ય થશે કારણ કે આપણી પાસે એવી યુવા શક્તિ છે કે આ તમામ પ્રકારની વસ્તુઓનું સંશોધન કરી રહ્યો છે આપણે ફક્ત તેમને આગળ લાવવાની જરૂર છે હવે મિત્રો વાત કરતા હતા વરસાદની આગાહીની આજે તારીખ સત્તર ઓક્ટોબર છે તો આજે સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો હોય જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા અને રાજકોટ સહિત અનેક વિસ્તારમાં એક અથવા તો બે ઇંચની આસપાસ વરસાદ થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અમુક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે આજ રોજ મધ્ય ગુજરાતના પણ ભરૂચ નર્મદા હોય છોટાઉદેપુર અને વડોદરાના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે આગામી ચોવીસથી અડતાલીસ કલાક હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે આપણે જે વિસ્તારો દર્શાવી તે અનુમાનિત વિસ્તારો છે એટલે મિત્રો તમામ વિસ્તારમાં વરસાદ થઈ જશે તેમ નથી કે પરંતુ આ સંભવિત વિસ્તારો છે જેમાં વરસાદની શક્યતા વધુ રહે છે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી હોય કચ્છનો દરિયાઈ પટ્ટી હોય તેમાં પવન અનુપ્રમાણ જોરદાર રહેશે જાણે કે મીની વાવાઝોડા સાથે વરસાદ આવે તેવો આપણને લાગશે ઉપરાંત કચ્છનો અબડાસા હોય માંડવી મુન્દ્રા અંજાર લખપત હોય ગાંધીધામ અને ભચાઉના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટા છોટી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળો સર્જાય કોઈ કોઈ વિસ્તારમાં છાંટા છોટી થાય તેવી પણ શક્યતા છે મિત્રો એક નંબર ઉપર સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર ગણીને ચાલવો અને બે નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવો જેમાં ચોવીસથી અડતાલીસ કલાક હજુ પણ આ તે જે તે વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભેજવાળા પવનો મળી રહ્યા છે લો ક્લાઉડ ફોર્મેશન બની રહ્યું છે અને વરસાદને અનુરૂપ વાતાવરણ પણ તૈયાર થઈ રહ્યું છે જેથી ચોવીસથી અડતાલીસ કલાક હજુ પણ ગુજરાત માટે અગત્યના ગણીને ચાલવો ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ત્રેવીસ અથવા તો પચીસ ઓક્ટોબર સુધી વધતા ઓછા પ્રમાણમાં આંશિક વાદળો રાઉન્ડ જોવા મળશે ભલે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય પરંતુ હજુ પણ અરબી સમુદ્રની સિસ્ટમ છે એ સક્રિય રહેશે ઉપરાંત આવનારા દિવસોમાં બંગાળની ખાડી પણ એક્ટિવ થાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક વિસ્તારો પ્રભાવિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો ગઈકાલે તમારા વિસ્તારમાં વરસાદ થયો છે કે કેમ ગરમી હોય બફારો હોય ઠંડીનું પ્રમાણ હોય ઝાકળ ઝાકળવર્ષા હોય ધુમ્મસ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં અત્યારે કેવું વાતાવરણ ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે